તો એને લઈને આપણે પાંચથી છ વાક્ય લખવાના છે તો જુઓ એક્ઝામ્પલમાં લખ્યું છે ઇટ ઇઝ રેડ ઇટ ઇઝ હેવી આઈ કેન બિલ્્ટ વોલ્વ વિથ હિટ આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ હિટ બટ આઈ કેન નોટ ઈટ ઇટ તો આ દરેક વાક્ય બ્રિક એટલે કે ઇટને લાગુ પડે છે કે શું કરી શકે છે અને શું નથી કરી શકતા તો ચાલો પહેલું જોઈએ અનેલ It is made of iron. I can hang picture and clock on it, but I cannot hang clothes on it. ઇટ નેર એટલે ખીલી તે લોખંડની બનેલી હોય છે ચિત્ર કે ઘડિયાળ લટકાવી શકીએ છે પણ કપડાં નહીં સેકેન્ડ અ કપ ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ બટ આઈ કેન નોટ ટેક બાટ ઇન હું ચા પી શકું છું પણ બનાવી શકતો નથી નંબર થ્રી અ સીડી ઇટ ઇઝ રાઉન્ડ આઈ કેન હિયર સોંગ ઓન ઈટ બટ આઈ કેન નોટ રાઈટ ઓન ઈટ નાવ નાવ વી આર ગોઈંગ ટુ રાઈટ અબાઉટ અ ગ્લાસ અ કોમ અ થ્રેડ અ હેમર અ ગ્લાસ આઈ કેન ડ્રિંક વોટર ઇન ઈટ આઈ કેન ડ્રિંક જ્યુસ In it, but I cannot eat it, it. Number five, a comb. It is made of plastic. I can comb my hair with it. I cannot wash my hair with it. Comb it like a casco. Now number six. A trade. It is thin. It is of different colors. I can stitch clothes with it, but I cannot cut cloth with it number seven a hammer it is big it is heavy i can fix a nail with it but i cannot fix a tap with it hammer it like a now we are going to write about a computer a sheet of paper a computer it a computer it is a machine I can study with it. I can play on it, but I cannot swim with it. Number 9. A sheet of paper. It is of many colors. We can write on it. I can make a boat with it, but I cannot sail on it. Now we are going to start activity A. Work in pair. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીધી કરો હવે જુઓ નીચે તમને શબ્દો આપ્યા છે તો શબ્દોમાં તમે બોલવામાં બે સરખા લાગતા શબ્દો પણ તેનો ગુજરાતી અર્થ અલગ થશે તો એવા અહીં શબ્દો આપ્યા છે તો જે સરખા ઉચ્ચારવાળા પ્રનાઉન્સિએશન સરખા હોય એવા શબ્દો નીચે તમે લીધી દોરો તો પહેલું સેન્ટેન્સ જોઈએ આઈ એમ માઢવ માય લેફ્ટ આઈ ઇઝ વીક તો જુઓ આઈ પહેલા વાક્યમાં છે આઈ અને બીજા વાક્યમાં છે ઈ વાય આઈ તો આપણે આઈ અને ઈ વાય આઈ નીચે અન્ડરલાઇન કરીશું સેકેન્ડ યુ નો પંજાબી મેહુલ મેહુલ સેઝ નો આઈ ડોન્ટ તો બીજા જ વાક્યમાં કે એનો ડબલ્યુ અને નીચે આપેલું એનો તો બંને બોલવામાં સરખા નો અને નો તો ઉપરનું કે એનો ઓડબ્લ્યુ નો એટલે જાણવું અને એનો નો એટલે ના નહીં નથી નંબર થ્રી ગો બાય કાર સુરેશ થેન્ક યુ સમિતા ગુડ બાય તો આ બે શબ્દોમાં બી વાય બાય અને બી વાય બાય બે શબ્દો સરખા છે એની નીચે અન્ડરલાઇન કરો બાય એટલે વડે અને બી વાઈ બાય એટલે આવજો નંબર ફોર અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર તો પહેલો અને છેલ્લો શબ્દ છે અવર અવર તો પહેલું અવર એટલે આપણું અમારું અને બીજું એચ આર અવર એટલે કલાક નંબર ફાઈવ એટ ફ્રેન્ડ્સ એટ ઓલ્ડ ધ એપલ્સ એઆઈજી એચ ટી એટ અને એ ટી એટ એટ એટલે આઠ અને એટ એટલે ખાધું તો એ બે શબ્દ નીચે લાઇન કરો નંબર સિક્સ વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ વી કેન સી ધ સી ફ્રોમ હિયર બીજા વાક્યમાં જુઓ ત્રીજો શબ્દ એસ ડબલ ઇ સી અને એસીએ સી તો બંને બોલવામાં સરખા પણ એસ ડબલ ઇ સી એટલે જોવું અને એસીએ સી એટલે દરિયો નંબર સેવન આઈ એડ ટુ કચોરીઝ આઈ કેન ટેક વન મોર ટુ હવે પહેલાં જ વાક્યમાં ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે અને પછીના વાક્યમાં છેલ્લો શબ્દ ટી ડબલ ઓ ટુ એટલે કે પણ તો એ બે શબ્દ નીચે અન્ડરલાઇન કરો નંબર એઇટ કમ હ્યો કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ પહેલાં આઠમા વાક્યમાં બીજો શબ્દ એચ આર હિયર એટલે અહીં અને એચ એ આર હિયર એટલે સાંભળવું તો એ બે શબ્દ નીચે અન્ડરલાઇન કરો નાવ નંબર નાઇન ધીસ ઇઝ ય સ્ટ્રોંગ નોટ આઈ કેન નોટ અન ઇટ હવે જુઓ એનઓટી કે એનઓટી નોટ એટલે ગાંઠ અને એનો ટી નોટ એટલે નથી નહીં જે નકાર સૂચવે છે તો કે એન ઓટી નોટ અને એન ઓટી નોટ નીચે અન્ડરલાઇન કરો નાવ નંબર ટેન ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડી પહેલાં વાક્યમાં ડબલ્યુ ડબલ ઇ કે વીક એટલે કે અઠવાડિયું અને બીજા વાક્યમાં ડબલ્યુ ઇ એ કે વીક એટલે નબળું એની તબિયત સારી નથી તો વીક અને બીજા વાક્યનું રહ્યું વીક એ બે શબ્દ નીચે અન્ડરલાઈન કરો પાછળ આપેલી સ્લાઇડમાં આન્સર કી આપી છે તો તમે લખેલા આન્સર તમારે આન્સર કીમાંથી ચેક કરી લેવા નાવ એક્ટિવિટી બી પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોતા તે જણાવો મો ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો હું પહેલું વાક્ય વાંચું છું તમે સાંભળો ફર્સ્ટ મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ તો વીકનો અર્થ થશે નબળું તો બરાબર છે કે એ એના એજ્યુકેશનમાં થોડો નબળો છે તો આ વાક્ય સાચો છે તો એ આવશે ટ્રુ સેકન્ડ આઈ એમ મિસ્ટર નૈયર તો ઈ વાય આઈ એટલે આંખ તો આ વાક્યનો આખો અર્થ જ ચેન્જ થાય જો આ જ આ શબ્દ આ વાપરવાનો હોય તો તો ઈ વાય ઇ નહીં આવશે ઈ વાય ઇ આઈની જગ્યાએ આવશે આઈ કેપિટલ આઈ આઈ એમ મિસ્ટર નૈયર નમર થ્રી વી શો સી એટ વેરાવર લાસ્ટ સન્ડે વી શો ધ સી એસ બરાબર છે એસએ ડબ્લ્યુ શો એટલે જોવું અને એસિએસસી એટલે દરિયો તો અમે વેરાવરમાં દરિયો જોયો હતો તો આ વાક્ય છે કમ્પ્લીટ છે તે ટ્રુ આવશે નંબર ફોર માય હેન્ડ્સ આર વીક વીક એટલે કે અઠવાડિયું થાય તો મારા હથ અઠવાડિયું છે એ વાક્ય યોગ્ય નથી તો ડબલ્યુ ઇ કે વીક એટલે નબળા તો માય હેન્ડ આર વીક સાચું વાક્ય થશે માય હેન્ડ આર વીક નંબર ફાઈવ સીયુ અગેન હર્સ બાય બાય તો બાય બાય કરવાનું હોય તો બી વાય કરી શકાય બાય બાય બી વાય બી નહીં કરી શકાય એટલે તો વડે વડે કરાય બરાબર ને એટલે આનું સુધારેલું વાક્ય આવશે સી યુ અગેન હર્સ

કલાક થશે તો કલાક બ્રેકફાસ્ટ રેડી નથી તો આ શબ્દ આ વાક્યમાં યોગ્ય નથી તો એની જગ્યાએ આવશે ઓુ આર અવર અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ નંબર એટ વી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન આ વાક્ય સાચું છે અમે ગાર્ડનમાં બટરફ્લાય જોયા હતા બરાબર ને એટલે આ વાક્ય ટ્રુ નંબર નાઇન વી આર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક

કે આ ગાંઠ બહુ સ્ટ્રોંગ છે એને કાપી શકાય એમ નથી નંબર ઇલેવન આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક તો આ વાક્ય એકદમ પરફેક્ટ જ છે કે હું મારું હોમવર્ક આવતા અઠવાડિયે કમ્પ્લીટ કરીશ તો વીક એટલે અઠવાડિયું તો આ વાક્ય ટ્રુ આવશે નાવ નંબર ટ્વેલ્વ ધેર વર એટ બુક્સ ઓન ધ ટેબલ ટેબલ ઉપર આઠ નોટબુક છે તો એટી એટ એટલે તો ખાધું

આઠ ઓરેન્જીસ મોહન આ વાક્ય કંઈ બંધ બેસતું નથી તો આપણે એટી એટ આવશે તો મોહન એટ ઓલ ધરેન્જીસ એ આપણું સાચું વાક્ય રહેશે એટીએ એટ એટલે ખાદી મોહને આઠ નારંગી ખાદી નંબર ફોર્ટીન ધેર વર ઓનલી ટુ સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો આ વાક્ય એકદમ પરફેક્ટ છે ટુ ડબ ટી ડબ્લ્યુ એટલે બે ત્યાં ગ્રાઉન્ડ પર બે વિદ્યાર્થીઓ છે તો આ વાક્ય એકદમ સાચું છે તમે લખેલા જવાબ પાછળ આપેલી આન્સર કીમાંથી ચેક કરી લેવા ટુ સ્ટાર્ટ એક્ટિવિટી 10 રિસાઇટ એન્ડ સિંગ એક્ટિવિટી 10 માં એક પોએમ આપી છે તો એ તમે ગાઓ તો હું ગાવું છું તમે સાંભળો આઈ એમ ધ મ્યુઝિક મેન એટલે કે હું મ્યુઝિક વગાડવા વાળો માણસ આઈ એમ ધ મ્યુઝિક મેન આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે વોટ કેન યુ પ્લે હા પ્લે ધ પિયાનો પ્લા પ્લા પિયાનો 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 Pla pla piano, pla piano. I am the music man. I come from far away, and I can play. What can you play? I play the piano. Pla pla piano, piano, piano. Pla pla piano, pla piano. I am the music man. I come from far away, and I can play. What can you play? एटलेट बेग ड्रम बोम्बे म्यूजिक मैन आई कम फ्रॉम फार अवे एंड आई कैन प्ले वट कैन यू प्ले एट लाइट दैग ड्रम बोम्बी बुम्बी बुम्बी बुम बुम्बी बोम स्टूडेंट्स आप लोग ये चित्र देख रहे हैं उस पर अ फ्लूटमैन स्टोरी का नाम ऐसा लिखा है और नीचे दिया गया चित्र उसमें एक व्यक्ति है जो बाँसुरी बजा रहा है और उसके पीछे सभी बच्चे आ रहे हैं तो ये चित्र क्या कह रहा है तो हम आगे समझेंगे इसके बारे में एक लंबी कहानी है जो हम सुनने जा रहे हैं एक बार जर्मनी के एक शहर हैमलिन में चूहों का आतंक छाया हुआ था हजारों चूहे थे हेमलिन में उनकी तादाद इतनी अधिक थी कि आस पास के शहर वाले इस हेमलिन शहर को चूहों वाला शहर कह कर पुकारते थे हेमलिन में ऐसी कोई जगह नहीं थी जहाँ चूहे न हो घर में दुकान में गोदाम में खेतों में खलिहानों में हर जगह चूहे ही चूहे भरे पड़े थे ये चूहे ढेरों अनाज खा जाते थे घर का सामान कपड़े कागज़ पत्र सब कुछ कुतर डालते पूरे हेमलिन में चूहों का उत्पात मचा हुआ था यहाँ तक कि मासूम बच्चों का कोमल शरीर तक भी ये कुतर लेते थे चूहों के कारण हेमलिन के लोगों को काफ़ी नुकसान उठाना पड़ रहा था हेमलिन वाले किसी भी कीमत पर इन चूहों से छुटकारा पाना चाहते थे इसलिए वह कई बार सभा कर चुके थे और कई बार बाहर से शिकारियों को बुला चुके थे मगर शिकारी भला चूहों को कैसे पकड़ते चूहे खतरा भांपते ही बिलों में घुस जाते कई बार शहर में बिल्लियां लाकर छोड़ी गई तो शहर में मौजूद कुत्तों के दर से वे स्वयं भाग गई बेचारे शहर वाले थक हार कर बैठ गए और उन्होंने सब कुछ ईश्वर पर छोड़ दिया एक दिन जैसे ईश्वर ने इनकी सुन ली इस दिन एक बाँसुरी वाला इस हैमलिन शहर में आया उसने देखा कि शहर में लोग चूहों से ट्रस्ट है उनके शहर वालों से कहा मैं शहर के सारे चूहों को खत्म कर दूंगा पर इसके बदले तुम लोगों को मुझे हजार स्वर्ण मुद्राएं देनी होगी शहर वालों ने बाँसुरी वाले को हजार स्वर्ण मुद्राएं देने के स्वीकार कर लिया मामला तय होते ही बाँसुरी वाला मधुर स्वर में बाँसुरी बजाने लगा बाँसुरी की आवाज़ सुनकर सभी चूहे घरों दुकानों गोदामों तथा खेल खलिहानों से निकलकर दौड़ दौड़ कर बाहर आने लगे और बाँसुरी की आवाज़ सुनकर नाचने लगे बाँसुरी वाला बाँसुरी बजाते बजाते नदी की ओर चल पड़ा चूहे भी नाचते नाचते उसके पीछे चल दिए वह नदी के पानी में उतर गया इसके पीछे चूहे भी पानी में उतर गए इस तरह सारे चूहे पानी में डूबकर मर गए इसके बाद बाँसुरी वाला शहर में लौटा उसने शहर वालों से अपना परिश्रमिक मांगा, पर शहर वालों ने पैसे देने से इनकार कर दिया उन्होंने सोचा कि चूहों से मुक्ति तो मिल ही गई है अव्यर्थ में हजार स्वर्ण मुद्राएं क्यों दी जाए उन्हें ढूंढ कर करने पर बाँसुरी वाले को बहुत क्रोध आया उसने तुरंत उन्हें सबक सिखाने का निर्णय कर लिया उसने बिना कुछ कहे वह मधुर स्वर में बाँसुरी बजाने लगा इस बार बासुरी की धुन इस धुन से बिल्कुल अलग थी जो उसने चूहे के लिए बजाई थी बाँसुरी की आवाज़ सुनकर गांव के सारे बच्चे उसके करीब आ गए और मस्त होकर नाचने लगे बाँसुरी वाला बाँसुरी बजाता रहा और बच्चे मस्ती में नाचते रहे बहुत देर तक ये तमाशा चलता रहा शहर के लोग उत्सुकता से वह तमाशा देखते रहे फिर एकाएक ही बाँसुरी वाला शहर से बाहर की तरफ चल दिया बच्चे भी उसके पीछे चल दिए अब शहर वाले चौंके अब उनकी समझ में आया कि क्या होने जा रहा है यह बाँसुरी वाला तो उनके बच्चों को भी ले जाकर नदी में डुबो देगा यह ख्याल मन में आते ही वे दौड़ कर गए और बाँसुरी वाले के कदमों में गिर पड़े बोले हमें माफ़ कर दो और हमारे बच्चों को छोड़ दो हम तुम्हें दो हजार स्वर्ण मुद्राएं देने को तैयार हैं। नहीं अब मैं दस हजार स्वर्ण मुद्राएं लूंगा तुम जैसे बेईमानों के लिए यही दंड उचित है इस बार हेमलिन शहर वालों ने चुपचाप दस हजार स्वर्ण मुद्राएं देकर अपने बच्चों को बचाया देखा विद्यार्थी मित्रों यह बासुरी वाला कितना चतुर था ये बासुरी वाले का नाम पाइड पाइपर है जो हमने स्टोरी के पहले ही चित्र में इनके ऊपर नाम लिखा था पाइड पाइपर ये स्टोरी जर्मनी के एक शहर हैमलिन में ये पाइप पाइपर नाम का व्यक्ति था इसके बारे में ये स्टोरी प्रचलित है लेट्स स्टार्ट द डिफिकल्ट वर्ड्स एस एच आई पी शिप એટલે વહાણ डी ई एस ए आर टी डेजर्ट એટલે રણ एल आई ओ एन लायन એટલે સિંહ ટુ રોર એન્ડ ओ ए आर રોર એટલે ગર્જના કરવી सी ए एम ई एल કેમલ એટલે ઊંટ કે આઈ એનજી કિંગ એટલે રાજા એફઓઆરટી ફોરેસ્ટ એટલે જંગલ એફ એફડબલ ઇટી ફીટ એટલે પગ એ એન આઈ એમ એલ એનિમલ એટલે પ્રાણી ટી એચઆઈસી કે થી થી એટલે ઝાડુ પીએ ડબલ ડીઈડી પેડી એટલે ગાડીવાળું એચઓટી હોટ એટલે ગરમ એસયુએન સન એટલે સૂર્ય બી યુ ટુ બર્ન એટલે દાજવું ડઝાડવું ટીએચ આર એન થોણ એટલે કાંટો પી આર આઈ સી કે એટલે ખૂંચવું ટી આર યુ ઇ ટ્રુ એટલે સાચું ખરું એસએનડી સેન્ડ એટલે રેટી આઈ એન ટી ઈ ડબલ આર યુ પી ટી ટુ ઇન્ટરપ એટલે વચમાં અટકાવવું એલઆઈવી ટુ લીવ એટલે રહેવું જીવવું ડબલ્યુ એ ટીઆર વોટર એટલે પાણી ડબલ્યુ ડબલ ઇ કે વોટ વીક એટલે અઠવાડિયું આર આઈ ઇ આર રિવર એટલે નદી એલ એ કે ઈ લેક એટલે તળાવ બીઓ ટી એચ ઇ આર ટુ બોર્ડર એટલે હેરાન કરવું ત્રાસ આપવો ચિંતા કરવી ડી આર આઈ એન કે ટુ ડ્રિંક એટલે પીવું એસ ટીઓમ સી એચ સ્ટમચ એટલે પેટ પી આર યુ ડીએલ વાય પ્રાઉડલી એટલે ગૌરવથી તું સ્ટોર એસ ટી સંગ્રહ કરવો એફ ડબલ ઓડી ફૂડ એટલે ખાવાનું આઈ એન ઇન્ટરેસ્ટ એટલે રસ એચયુએમપી હમ્પ એટલે ઊંટનો ઢેકો એફઓઆરટી એન આઈ જીએ ટી ફોટનાઇટ એટલે પખવાડિયું આઈ એન ટી ઈ આર ઇ એસ ટી આઈ એન જી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ એલ ઇ એ વીઈ એસ લીફનું બહુવચન લિવ્સ એટલે પાંડદા ટી એચ ઓ આર એન વાય એટલે કાંતાળું બીયુએસએચ બુશ એટલે જાળવું ટીઓ એન જી યુ ઇ ટંગ એટલે જીભ ડબલ્યુ ઓ એન ડીઈ આર એફયુએલ વન્ડરફુલ એટલે અદ્ભુત નાવ લેટ્સ વી સ્ટાર્ટ ઓપોઝિટ વર્ડ્સ Believe, doubt, certainly, doubtfully, clean, dirty, complete, incomplete, create, destroy, exciting, boring, independence, dependence, last, next, left, right, luck, ill luck, bad luck, remove, add, untie, tie, weak, strong without wit let's start answer the following questions first what is the camel answer the camel is the sheep of desert second what is the lion answer is the lion is king of the forest number three why can't the hot sun burn the camel feet answer

why can't the thorns prick the lion's feet answer thorns can't prick the lion's feet because they are padded number six how fast can the lion run answer is the lion can run eighty kilometers per hour now number seven who needs water every day answer the lion needs water every day. Number 8. How much water can the camel drink at a time? Answer is The camel can drink 200 bottles of water at a time. Now, number 7. How long can the camel live without water? Camel live without water for a week. Now, number 8. Where does the camel store water? Answer is the camel store water in its stomach. Now, number 11. How long can the camel store water? The camel can store water for a week. Number 12. How long can the camel store food? The camel can store food for two weeks. Now, number 11. Where does the camel store food? The camel store food in its hump. Number twelve. What does the camel eat? The camel eats leaves and thorns. Thank you for watching this video. See you in next video.